રાજા ઇન્દ્ર દ્વારા સ્થાપિત અને ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા પૂજવામાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ શ્રાવણ માસમાં ભક્તોને આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવે છે અને દેવાધિદેવ ઇન્દ્રેશ્વર મહાદેવ પર અભિષેક કરીને શ્રાવણ માસની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરી રહ્યા છે. આજથી 10,000 વર્ષ પૂર્વે રાજા ઇન્દ્ર દ્વારા સ્થાપવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. કહેવાય છે કે રાજા ઇન્દ્ર દ્વારા અહલ્યાનો ભ્રષ્ટ કર્યા બાદ ગૌતમ ઋષિ કોપાયમાન થયા અને રાજા ઇન્દ્રને શ્રાપિત કરવામાં આવ્યા. ત્યારબાદ ઇન્દ્ર રાજાએ શ્રાપમાંથી મોક્ષ મળે તે માટે નારદ મુનિની સલાહ મુજબ ગીર જંગલની વચ્ચે 10,000 વર્ષ સુધી શિવલિંગની આકરી પૂજા કરી. ત્યારબાદ દેવાધિદેવ મહાદેવ અહીં રાજા ઇન્દ્રને પ્રસન્ન થાય છે અને ત્યારથી આ શિવાલય ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે શિવ ભક્તો પૂજી રહ્યા છે. અભિષેક થઈ જતો દૂધનો, એટલે એના ભાભી મેણા ટોણા મારતા અને ત્યારે એક દિવસ નરસિંહ મહેતાએ ધ્યાન રાખ્યું તો આ જગ્યાની અંદર એમ કહેવાય કે આ લિંગ ઉપર દૂધનો અભિષેક થતો હતો. ત્યારે નરસિંહ મહેતાએ જોયું કે આ શું છે, ત્યારે ખાખરાના પાન ને જંગલના હિસાબે બધું એટલે એને હટાવીને જોયું તો શિવલિંગ ઉપર અભિષેક થયેલો હતો. એટલે એમ કહેવાય કે નરસિંહ મહેતા 7 દિવસ બધ ભરીને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો હતો. ત્યારે 7મા દિવસે રાત્રે 12 વાગે એમ કહેવાય કે ભગવાનને નરસિંહ મહેતાને દર્શન આપ્યા હતા. એટલે નરસિંહ મહેતાને એમ કહેવાય કે ભોળાનાથ બાવડું પકડી અને કૈલાસમાં લઈ ગયા હતા. એના ટૂંકમાં નરસિંહ મહેતાના સ્વરૂપે ભગવાન આવી અને 52 કામ આ મૃત્યુલોકની અંદર પરમાત્માએ ભોળાનાથે કર્યા હતા. જેમ કે આપણે કુંવરબાનું મામેરું કહીએ, આવા બધા 52 કામ નરસિંહ મહેતાને કર્યા હતા. અને અત્યારે શ્રાવણ મહિનો ખાસ કરીને ચાલી રહ્યો છે ત્યારે લાખો ભક્તો મહાદેવજીના ભક્તો અહીંયા આવે છે અને અહીંયા રાત્રે મહાપૂજા પણ થાય છે 151 જ્યોતની અને સાંજે પણ 151 જ્યોતની 7 વાગે પણ આરતી થાય છે અને ક્યાં ક્યાંથી ભક્તો હાલી હાલીને આવે છે અને મહાદેવજીને જળ અભિષેક કરે છે. ઇન્દ્રેશ્વર મહાદેવ સાથે નરસિંહ મહેતાની કથા પણ જોડાયેલી જોવા મળે છે. નરસિંહ મહેતા અહીં નિત્યક્રમ મુજબ ગાયોને ચરાવવા અને પૂજા માટે અચૂક આવતા. અહીં જ તેમને શિવનો સાક્ષાત્કાર થયો હોવાના પુરાવાઓ શિવ ચરિત્રમાં જોવા મળે છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને શિવ ભક્તો શિવમય બનતા જોવા મળી રહ્યા છે. ઇન્દ્રેશ્વર મહાદેવ આદિ અનાદિકાળથી શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. ત્યારે પ્રત્યેક શિવ ઉપાસક શ્રાવણ માસ દરમિયાન ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા અને અભિષેક કરીને પોતાના પરિવાર પર મહાદેવ સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.